70 વર્ષીય જગદીશચંદ્ર શર્માનું તેમના જ ઘરમાંથી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ડાકોર પોલીસે ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલા મૃતદેહ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, જેમાં જગદીશચંદ્ર શર્માની હત્યા તેમની જ પુત્રવધુ મનીષા શર્માએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। છેલ્લા અનેક વખતથી બંને વચ્ચે આળા સંબંધ હતા, જેને લઈને મનીષાએ વિદેશ જવા 2 લાખની માંગ કરી હતી, જે પૈસા ન આપતા હત્યાને અંજામ આપ્યો। तेरे डाकोर पुलिस से मनीषा की धरपकड कर तपास कार्यवाही शुरू करी। ये 2 तारीख रोज बने तो डाकोर में रहता भगतजी चाली में रहता जगदीश जमनालाल शर्मा के जमनी उम्र लगभग 75 वर्ष है, लाश जे है ये भगतजी चाली में 5 तारीखना रोज एमना पोता रूम में थी मड़ी आवेली, बिल्कुल डीकम्पोज अवस्था में लाश थी, જેથી કરીને પોલીસને આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલો। જે અકસ્માત મોતની તપાસ દરમિયાન આ ડીકમ્પોઝ લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવેલું, જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન જાણવા મળેલું કે તે મરણ જનાર જે છે તેના માથાના ભાગે તેમજ શરીરના ગુપ્ત ભાગે અન્ય જગ્યાએ બોથડ પદાર્થ મારીને તેનું મૃત્યુ નિપજાવવામાં આવેલું છે, જેથી પોલીસે આ સંદર્ભે થોડી તપાસ તહેકીકાત હાથ ધરતા આ જે બનાવ જે છે એ સમગ્ર બનાવ હત્યાનો જણાઈ આવતા તેના પુત્ર વિજય જગદીશભાઈની ફરિયાદ લઈ અને ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલી, જેમાં વિજયભાઈએ આ કામે તેમના નાના ભાઈ છે એ અજયની પત્ની મનીષાબેન ઉપર શંકા જાહેર કરેલી અને એ શંકાના આધારે પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી અને તપાસમાં મનીષાબેને આ ગુનોની કબૂલાત કરતા તેની ધરપકડ પણ કરવામાં આવેલી છે। રાજકોટના રેસક્રોસ મેદાન ખાતે યોજાયેલ રસરંગ મેળામાં પોલીસ તંત્ર દ્વારા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને ખાસ